વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજ્યભરમાં કુલ બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઓનલાઈન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા રાજ્યના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા જામનગરમાં પણ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ત્રણસો એક લાભાર્થીને આવાસ પ્રદાન કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જામનગર શહેરના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં પણ તેમના મતવિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં સત્તાધીશો આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુડુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વર્ષ બે હજાર ચોવીસ પચીસની જિલ્લા આયોજન મંડળની બેઠક જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી બેઠકમાં જામનગર જિલ્લાના છ તાલુકાઓ જામનગર કાલાવડ ધ્રોલ જોડિયા લાલપુર તથા જામજોધપુર અને ધ્રોલ સિક્કા કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાના વિકાસ કામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂપિયા સાતસો ત્રેસઠ પોઈન્ટ ચોત્રીસ લાખના કુલ બસો પિસ્તાલીસ કામો તથા અનુસૂચાર જોગવાઈના અઠ્ઠાણું પોઈન્ટ દસ લાખના 45 કામો અને પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈના રૂપિયા સત્યાવીસ પચાસ લાખના 9 કામો મળી કુલ રૂપિયા આઠસો ઇઠાસી ચોરાણું લાખના બસો કામો મંજૂર કરવામાં આવ્યા હતા જામનગરમાં સુભાષ બ્રિજ પાસે રાજપાર્ક નજીક એક સાયકલ સવારને કોઈ વાહન હડફેટે લઈ નીકળી ગયું હતું આ અકસ્માતમાં સાયકલ સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા રાહદારીઓ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો